મેં તમને કહી દીધું. બેટા જરા રાજીવને ફોન કર. કોઈ જરૂર નથી. શું વાત છે મોટી બા? ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? દોડવા દે સ્નેહા નામના સસલાને આગળ. એ જ્યારે ઓવર કોન્ફિડન્સમાં આવીને સૂઈ જશે ત્યારે હું આરામથી એની આગળ નીકળી જઈશ. મારા બાપુજી હતા ને એવું મને ક્યારે લાગ્યું નથી. બાપુજી ગુજરી ગયા છે પણ હું જીવું છું. મારું કામ વધારે અગત્યનું છે. રાજીવ હમણાં ઘર છોડીને નીકળી જશે. મારી માં ઉપર તો આકાશ તૂટી પડશે. ભગવાન ભાઈ, વાત અહીંયા સુધી પહોંચી ગઈ ને કોઈએ મને જણાવ્યું પણ નહીં. રૂપાલી, હું પણ નહોતો જાણતો કે વાત આટલે સુધી પહોંચી જશે. એટલે એમ કે હું આજ સુધી એવા બ્રહ્મા હતો કે દરેક ઘરમાં નાના મોટા ખટરાકો થયા કરે છે એમ આપણા ઘરમાં પણ ઝઘડા થયા કરે છે. કોઈ નવી વ્યક્તિ ઘરમાં આવે અને એને ઘરમાં એડજસ્ટ થતા જરા વાર થાય એ વાત સ્વાભાવિક છે. પણ સ્નેહા ભાભીનો ઉછેર અને એમની ઉંમર જોતા એમને આજ સુધી હું સિરિયસલી નહોતો લેતો. પણ આજે મેં રાજીવને જોયો ને તો મને એમ થયું કે રાજીવ આખે આખો એમના લીધે સાવ બદલાઈ ગયો છે. ભગવાન ભાઈ, હવે શું થશે? હશે. હું છું ને, હા તો શું કામ ચિંતા કરે છે? આ એક નાનકડું તોફાન છે, આવશે અને જતું રહેશે. પણ તું મારા પર વિશ્વાસ રાખજે. હા ભગવાન ભાઈ, રાજીવ હમણાં ઘર છોડીને નીકળી જશે. મારી માં ઉપર તો આકાશ તૂટી પડશે. એ તો બિચારી પહેલા પતિ ખોયો ને હવે દીકરો. પેલો શેખર ક્યાં ગયો છે? જુઓ, હવે ખોટું નહીં બોલતા. ક્યાં ગયો છે શેખર? જો સાચું કહેવાની મારામાં હિંમત નથી અને ખોટું તમારે સાંભળવું નથી. જો મારામાં સાચું સાંભળવાની હિંમત છે તો તમારામાં સાચું બોલવાની હિંમત કેમ નથી? કોણ જાણે કેમ મારું મન રહી રહીને એવી પ્રાર્થના કર્યા કરે છે કે હું જે કંઈ પણ સાચું બોલું એ ગમે તેમ કરીને ખોટું પડી જાય. અરે મજાનો કલરવ કરતા માળા જેવું આપણું આ ઘર સળી સળી કરીને છૂટું પડી રહ્યું છે. હું ગમે તેટલા પ્રયત્ન કરું છતાં પણ હવાનું એક ઝપાટ આવે છે અને મારું બધું ગોઠવેલું વિખેરીને જતો રહે છે. શેખર અહીંયા કેમ નથી ભગવાન ભાઈ? શેખર ઓફિસ જઉં છું એમ કહીને ગયો છે. પણ મને એવું ચોક્કસ ખબર છે કે એને કોઈ બીજો વાંધો પડ્યો છે. શું થયું છે? સ્નેહા ભાભી શેખરની સાથે એક જ કંપનીમાં નોકરી કરવા માટે જોઈન થયા છે અને પહેલા જ દિવસે બંનેની વચ્ચે સામ સામે તણખા ઝરી ગયા. કંપની એવી નોટિસ આપી છે કે બંને જણામાંથી એક જણે તો નોકરી છોડવી જ પડશે. સમજી શકું છું રૂપાલી. હું એવું સાચા હૃદયથી ઈચ્છું છું કે તું બંને ભાઈઓને બેસાડ અને એ બંનેને શાંતિથી તું સમજાવ. હવે સમય નીકળી ગયો છે ભગવાન ભાઈ. રાજીવ બેટા, શેષ તો વિચાર કર. મન તો ઊંચા થાય પણ આવા પ્રસંગે મન દુઃખ રાખવાનો શું અર્થ છે? જો મોટી બા, હું તમારી સાથે અત્યારે કોઈ ચર્ચા કરવા નથી માંગતો. અત્યારે મને મોડું થઈ રહ્યું છે. પણ બેટા, 5-7 મિનિટ બેસીને હવનમાં નારિયળ હોમીને જાય તો શું વાંધો છે? તમે લોકો સમજતા કેમ નથી? ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીમાં મેં અપોઇન્ટમેન્ટ લીધેલી છે. આ કાગળો લઈને પહોંચવું જરૂરી છે મોટી બા. અરે બેટા, એપોઇન્ટમેન્ટમાં 5 મિનિટ મોડા પહોંચીએ ને તો ચાલે. આ ટ્રાફિકમાં ફસાય કે મુશ્કેલીમાં મુકાય અને ના પહોંચે તો આકાશ થોડું તૂટી પડે. તમે બધા છો જ ને અહીંયા. હું નારિયેર હુંબા માટે નહીં રોકાઉં તો પણ આકાશ નહીં તૂટી પડે. ખરો જિદ્દી છોકરો છે તું તો. બધા ભેગા થઈને સમજાવે છે તો એ લીધો તન તો મુકતો જ નથી. તમે લોકો પણ કેટલી જીદ કરો છો.
હું ક્યારનો તમને સમજાવું છું પણ તમે તમારી વાત છોડતા જ નથી. રાજીવ, આટલા બધા તને મળીને વિનંતી કરે છે છતાં તું સેજ માન કેમ નથી રાખી લેતો? તમે લોકો સમજતા કેમ નથી? અમારી જિંદગી અને મોતનો સવાલ છે. મારા લાખો રૂપિયા ફસાયા છે કે અમારા સસરાએ કોઈની અપોઇન્ટમેન્ટ લીધેલી છે. અરે આ પણ એક અપોઇન્ટમેન્ટ જ છે બેટા, ભગવાન સાથેની, તારા ગુજરી ગયેલા પિતાના આત્મા સાથેની. આનાથી મહત્વનું બીજું શું હોય? હા છે, મારી કરિયર, મારી દુનિયા, મારી ફેક્ટરી. તમારા બધાનો છે ને આ જ પ્રોબ્લેમ છે, ફાલતુ ઇમોશન્સ માંથી બહાર આવતા જ નથી. પ્રેક્ટિકલ બનીને વિચારી જ નથી શકતા. આ રીતે જિંદગી જીવાતી હશે? ખોટા અને વધારે પડતા લાગણી વેડામાં તમે લોકો બધા પછાત રહી ગયા છો. છો રહી ગયા પછાત. લાગણીથી વધારે આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. રાજી, જો તું ન જ આવ્યો હોત તો તને કોઈ કશું ન કહે. હવે તું આવી જ ગયો છે તો વાતને પકડી રાખવાને બદલે 10 મિનિટ બેસી જા. જેટલો સમય ત્યાં ચર્ચામાં વેડફ્યો એટલો સમય પણ તું જો બેઠો હોત તો. સમીર કુમાર, બોલવું બહુ જ સહેલું છે. એક સાદી વાત વિચારો. ભગવાન કહે છે કે એણે મને ફોન કર્યો હતો. કહે છે એટલે? જો મેં તારે કેટલા ફોન કર્યા છે, તારા મોબાઈલમાં કેટલા બધા મિસ કોલ હશે. છે, મારા મોબાઈલ પર મિસ કોલ છે, તેથી શું? તમે સ્નેહાના મોબાઈલ પર પણ ફોન કરી શકો ને. કેમ કેમ સ્નેહાને ન બોલાવી? એ આ ઘરની વહુ નથી? કેમ નથી ખબર? તમે તો ચૂપ જ રહેજો. કેમ? કારણ કે હું સાચું બોલું છું. અરે છે, માએ તને 9 મહિના પેટમાં રાખ્યો, દૂધ પાઈને તને ઉછેર્યો, રાતોના ઉજાગરા કર્યા, તને એ લાયક બનાવ્યો કે બે પગ ઉપર ઊભો રહી અને તડતડ જીભ ચલાવી શકે. એ માને તીખું ને કડવું બોલતા તારી જીભ કેમ ના કપાઈ ગઈ? કારણ કે મારી માએ પણ એવું કંઈ કર્યું હશે. કર્યું છે ને? બધું બરાબર, પણ મોટી મારી સામે ઉઠાવાયેલી આંગળી નહીં ચલાવી લો. રાજીવ, ભગવાન તો ભૂલે છે કે મારી પણ માં છે. ભગવાન ભાઈ નહીં, તું ભૂલી જાય છે. રાજીવ, સાસરાના પૈસા જોઈને તારી આંખો અંજાઈ ગઈ છે. થેન્ક યુ સો મચ. આનાથી આગળ એક પણ શબ્દ સાંભળવાની મારી તૈયારી પણ નથી અને મને જરૂર પણ નથી. બેટા, તારી માને લાગણી નહોતો વિચાર કર. હું તો બધા જ વિચાર કરું છું, પણ દુઃખ એ વાતનું છે કે આ ઘરમાં હું જ બધાનો વિચાર કર્યા કરું છું. મારી લાગણીનો તો કોઈ વિચાર કરતું જ નથી. તને ખરેખર એવું લાગે છે રાજીવ? હા મોટી બા, મને ખરેખર એવું જ લાગે છે. અને ખાસ કરીને તમે તો મને ભગવાન કરતા વધારે અનાથ હોવ એવી રીતે. પ્રણદોષ્મી દિવાગર શ્રી સૂર્યાય સ્વાહા, ઇન્દ્રિયાય સ્વાહા, હ્રીં સૂર્યાય સ્વાહા, હ્રીં સૂર્યાય સ્વાહા, હ્રીં સૂર્યાય સ્વાહા, હ્રીં સૂર્યાય સ્વાહા.
रिंदधी शंखदुसाराभं क्षीरोदाणवसन्निभं नमामि शशिनं सोमं शंभोरमुकुटभूषणं ह्रीं चंद्रमसे स्वाहा ह्रीं चंद्रमसे स्वाहा ह्रीं चंद्रमसे स्वाहा ह्रीं धरणीगर्भशंभूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं सख्यस्थं च मंगलं प्रणमाम्यं ह्रीं भौमाय स्वाहा। राजीव कुमार, मैं तमने कहूं तू के समय सर आवजो। आजना जमाना में कोई पण मानस आपनो काम आपना समय ना करे, आपने एनो समय साचवो पड़े। हूं समझु छु पप्पा, पण तमे समझता नथी राजीव कुमार, आपनी आखी बाजी धूलमां मळी गई। हवे आ मानस ने आपणे लाख प्रयत्न करीने समजावीशु ने तो आपनो काम नहीं थाय। पप्पा पण थोड़ू मोड़ू थई गयो एमां आटलू बधुं? थोड़ू मोड़ू नथी थयुं। आज आ फाइल एक्सपर्ट ना रिपोर्ट माटे जवानी हती, અને એક્સપર્ટના રિપોર્ટ માટે જાય ને એ પહેલા આપણે આ વહીવટ પતાવવાનો હતો। પણ એનો મને તો ખ્યાલ ન હોય ને પપ્પા। ખ્યાલ રાખતા શીખો રાજીવ કુમાર, તમારી સાસુની હાજરીમાં હું વધારે ના બોલી શકું, પણ મેં તમને કહ્યું હતું કે સમય સાચવજો, એનો અર્થ એ કે કઈ નહીં, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, મારે હવે ઉપરના લેવલે પ્રયત્ન કરવો પડશે। અહીંયા સીધી રીતે પતી જાય। આઈ એમ વેરી સોરી પપ્પા। બેટા મને ડર એક જ વાતનો છે કે જો એક વખત ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો ને તો લાખો રૂપિયા હાથમાંથી જશે અને જિંદગીભર જાતને સોરી કહેવાનો વારો આવશે। પપ્પા પણ હું ઘરે પેપર્સ લેવા ગયો ત્યારે મારા ઘરે હવન ચાલતું હતું। હવન? શાનો હવન? એકચ્યુઅલી બાપુજીને ગુજરી ગયા અમુક દિવસો થઈ ગયા માટે મોટીબાએ ઘરે હવન રાખ્યો છે। આઈ એમ સોરી બેટા, મને ખબર જ નહીં। ઘણા દિવસથી નક્કી હતું પપ્પા, પણ હું જ ભૂલી ગયો હતો, તમારે ત્યાં રહેવા આવી ગયો। ભગવાને મને ફોન કર્યા હતા પણ મેં જ ફોન ન ઉપાડ્યા। સમજાતું નથી પપ્પા કે હું સાચો છું કે ખોટો। ક્યારેક એમ થાય છે કે મારા ઘરવાળા મારી સાથે નથી, અને જ્યારે મારા મોટીબાનું બલિદાન અને મારા બાપુજીનો પ્રેમ યાદ કરું છું ને ત્યારે બહુ ગિલ્ટી ફીલ થાય છે। સ્નેહાને સુખી નથી કરી શકતો, મોટીબાને દુઃખી નથી કરી શકતો, સ્નેહાનું કયું માની નથી શકતો અને મોટીબાનું કયું અવગણી નથી શકતો। બેટા, સંયુક્ત કુટુંબમાં બે પેઢી વચ્ચે ભીસાતો પુરુષ આમ જ જીવતો આવ્યો છે। પત્ની પોતાના વિચારો થોપવાનો પ્રયત્ન કરે અને માં પોતાની લાગણી ન સમજવા બદલ પુત્ર પર આક્ષેપો કરે, તું પણ પ્રયત્ન કરીશ ને તો પણ આમ જ ભીસાતો રહીશ। આ શ્રાપ નથી, અનુભવ વાણી છે। આઈ એમ સોરી પપ્પા, પણ હું એવું નહીં થવા દઉં। કોઈકે તો બદલાવું જ પડશે, એકે તો બીજાનો સ્વીકાર કરવો જ પડશે, અને હું જાણું છું કે મારી મોટી બામાં સ્નેહા કરતાં બદલાવાની, સ્વીકારવાની અને બલિદાનની શક્તિ ખૂબ વધારે છે। હું એને કહીશ કે જો બધાના સુખનો રસ્તો એનું બલિદાન માંગતો હોય ને તો એટલું તો એને આપવું જ પડશે। અને મને ખાતરી છે પપ્પા કે મારી મોટી બા ના નહીં પાડે। જમી લો ભગવાનભાઈ, આમ મોઢું ચડાવવાથી શું થશે? જો રૂપાલી, મારું મગજ ઠેકાણે નથી, મારે એક દાણો નથી જમવો। અરે પણ એનાથી શું થશે ભગવાનભાઈ? મોટીબાને ખબર પડવી જોઈએ ને કે ભગવાન ગુસ્સામાં બેઠો છે, અને એનાથી બાપુજીના આત્માને દુઃખ થશે, એનું શું? બસ 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 બસ, આવી બધી વાતો કરીને આમ મને આમ ઇમોશનલ બ્લેકમેલ કરવાની જરૂર નથી, હા રહેવા દો। બાપુજીના આત્માને જરાય દુઃખ નહીં થાય, એમના આત્માને શાંતિ જ છે। હા દુઃખ થશે તો એક વાતે જરૂર થશે કે રાજીવના આવા વર્તનને કારણે। ચલો માની લીધું, પણ એની સાથે તમારો નહીં જમવાનો શું સંબંધ? તમે તો જમી લો, તમને એકવાર કહ્યું ને કે અરે આટલો બધો ગુસ્સો
મને તો પહેલી વાર જ ખબર પડી કે તમને આટલો બધો ગુસ્સો કરતા પણ આવડે છે. આવડે છે, મને બધું જ આવડે છે. મોટી બા એકવાર મને છૂટ આપે ને તો રાજીવને સીધો કરી નાખતા પણ મને આવડે છે. એ છૂટ તો મોટી બા તમને ક્યારેય નહીં આપે. મને ખબર છે, કારણ કે રાજીવ એમને ખૂબ વાલો છે ને. હા, શેખર સાચું જ કહે છે કે મોટી બા રાજીવની વિરુદ્ધમાં ક્યારે કશું જ નહીં સાંભળી લે. હશે, માફ કરી દો. હું માફી માંગુ છું. બસ મોટી બા એવા જ છે, પણ એમનો પ્રેમ, એમનું વાલ, એમની લાગણી એ તો સાચા છે ને. તો પછી ચલો ગુસ્સો ઉતારી નાખો ને જમી લો. તમે લોકો જમે? ના, હવે જમીશું તમને જમાડીને મોટી બાની સાથે. તો હું પણ મોટી બાની સાથે જમવા બેસીશ. મોટી બા ક્યાં છે બોલાવે. મને ખબર છે મોટી બા ક્યાં હશે. એમના રૂમમાં બાપુજીના ફોટાની સામે. આપણે બોલાવવા જઈશું ને તો પણ એ નહીં આવે. સારું થયું સમીર ગયા, એ એમને સમજાવીને લાવશે. સાચી વાત છે તારી રૂપાલી. મોટી બા એમનું કહેલું તો નહીં ટાળે, કારણ કે મોટી બાને પોતાના સગા સંતાનો કરતા એમના સ્નેહા બહુ અને તમારા સમીર કુમાર બહુ વાલા છે. નહીં ભગવાન ભાઈ, આ ગુસ્સો છે કે પછી ટોન્ટ? આ માત્ર વાક્ય હતું. ચલો બે, નહીં સમજાય, જમવાનું આપ મને આપ. લાગે છે કે હું હવનમાં ન ગયો એટલે. જો રાજી, તું તારી ઈચ્છાથી નથી ગયો એવું નથી. જે કંઈ પણ થયું એમાં તારો કંઈ વાંક નથી, તો શું કામ જીવ બાળે છે? જીવ નથી બાળતો, પણ મને દુઃખ થાય છે. હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે મોટી બા દુઃખી ન થાય અને તકલીફ ન પડે એવું વર્તન કરું. ઘરના મોટા દીકરાની જેમ વર્તું, જવાબદારીઓ લઉં, પણ કેટલી આશા હતી બાપુજીને. હંમેશા કહેતા મારો યુવરાજ આમ, મારો યુવરાજ તેમ. તને અમેરિકા લઈ જવાનું વચન આપ્યું હતું. ફેલ એ પણ તને ખુશ નથી રાખી શકતો. રોજ સવારે એક નવી નિષ્ફળતા, રોજ સવારે ઉઠીને એક નવો પ્રયત્ન. રાજીવ, મને તારામાં પૂરો વિશ્વાસ છે, તો તને તારામાં શું કામ અવિશ્વાસ છે? સાચું પૂછો તો હું પણ મારી જાતને સમજી નથી શકતી, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે હું કોઈ પણ જાતનો દંભ નથી કરતી. હું જે છું ત્યાં જ છું. મારા મનમાં કંઈક બીજું ને મારા મોં પર કંઈક બીજું
એવું નથી, તારા ઘરવાળાઓની છે. સ્નેહા મારા ઘરવાળા એવા નથી. આ તું કહે છે ને? સ્નેહા એકવાર એમને સમજવાનો પ્રયત્ન કરીજો. મનની બધી કડવાશ ભૂલીને આનંદથી અને સમજદારીથી એકવાર એમની સાથે રહીજો. પૂરા હૃદયથી, ફૂલ હાર્ટેડલી. એનાથી શું થશે? સ્નેહા બધું બદલાઈ જશે. આઈ પ્રોમિસ. મારા મોટી બાપ બહુ જ સારા છે. આઈ મીન, તું માને છે એવા નથી મારા મોટી બાપ. રાજી, હજી કેટલા પ્રસંગ જોઈએ છે તને તારી આંખ ઉઘાડવા માટે? સ્નેહા એકવાર છેલ્લો પ્રયત્ન કરી જોઈ. ને જો તું ખોટો પડીશ તો? તો જેમ તું કહીશ એમ હું કરીશ. બસ, તું સાચું કહે છે. સ્નેહા, હું તને વચન આપું છું. એમ નહીં રાજી, તું મારા માંથી હાથ મૂક અને મને વચન આપ. સ્નેહા, એ ઘરમાં જો કોઈ તારી સાથે ખરાબ વર્તન કરશે, મોટી બાકે શેખર આપણને એ ઘરથી જુદા ગણશે, તો જેમ તું કહે છે એમ જ હું કરીશ. વચન આપું છું. બસ બસ. તો સ્નેહા, ચાલ આપણે ઘરે પાછા જઈએ. શ્યોર. હવે તો મને ઉતાવળ છે ઘરમાં જવાની. જલ્દી જઈએ ને જલ્દી પાછા આવીએ. ને પણ કાયમ માટે.